નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કોડિંગ વિશેની તો કોડિંગ એટલે શું કોડિંગ કઈ રીતના કરી શકાય અને કોડિંગનો ઉપયોગ કયો છે મિત્રો તમે ટીવીની અંદર હમણાં ઘણી જાહેરાતો જોતા હશો કે જેમાં કોડિંગ વિશે માહિતી આપતા હોય છે કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો ખાસ વિનંતી છે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને કે આ વિડીયો સંપૂર્ણ જુએ જેથી અગત્યતા વિશે સમજી શકાશે તો શરૂ કરીએ આજનો આપણે કોડિંગ વિશેનો કોડિંગ એટલે શું તેના વિશે આપણે વાત કરીએ તો જ્યારથી નવી શિક્ષણ નીતિના અમલીકરણની વાત ભારતમાં વહેતી થઈ છે ત્યારથી જ કોડિંગ વિશેના અમુક પ્રશ્નો વ્યક્તિના મગજની અંદર ઉદભવી રહ્યા છે કે આ કોડિંગ શું છે કોડિંગ કેવી રીતે શીખી શકાય કોડિંગ એટલે કે તેનું ભવિષ્ય શું છે આવા અટપટા ઘણા બધા પ્રશ્નો કોડિંગ વિશેના ઉદ્ભવી રહ્યા છે તેનાથી શું ફાયદો થાય આ બધા જ પ્રશ્નો વ્યક્તિના મગજમાં ઉદ્ભવી રહ્યા છે કે કોડિંગ એટલે શું તો કોડિંગ આપણે શરૂ કરીએ તો કોડિંગને લગતા આવા બીજા ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તે સંદર્ભે ખાસ કરીને બાળકોમાં તો કોડિંગને લઈને વિશેષ કુતુહલતા જોવા મળી રહી છે કારણ કે નવી શિક્ષણ નીતિ જ્યારે ભારતમાં સંપૂર્ણપણે લાગુ થશે ત્યારે ધોરણ છ થી કોડિંગ શીખવાની શરૂઆત થશે તેવા અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યા છે પરંતુ કોડિંગ કેમ જરૂરી છે આ પ્રશ્ન બાબતે વિચારવામાં દુનિયામાં અને સમગ્ર ભારતમાં દરેક ક્ષેત્રે ત્રણ પ્રકારની ટેકનોલોજીની માંગ સૌથી વધારે છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આ ત્રણેય ટેકનોલોજીના પાયામાં કોડિંગ છે પરિણામે કોડિંગ સમજવું અત્યંત ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો કોડિંગ શું છે તો કોડિંગ એ મૂળભૂત રૂપે એપ્લિકેશન્સ વેબસાઇટ્સ અને સોફ્ટવેર વિકસાવવા માટે વપરાતી કોમ્પ્યુટરની એક પ્રોગ્રામિંગ ભાષા છે કોમ્પ્યુટર કોડિંગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડિઝાઇન કરાય છે કોડિંગ પ્રોગ્રામિંગ તરીકે પણ ઓળખાય છે એટલે કે કોડિંગને તમે પ્રોગ્રામિંગ પણ કહી શકો છો કોમ્પ્યુટર કોડિંગ વિના કોઈ કામગીરી કરી શકતું નથી કારણ કે કોમ્પ્યુટર ફક્ત કોડિંગ અથવા પ્રોગ્રામિંગ નામની ચોક્કસ પ્રકારની ભાષા સમજે છે કોડિંગ માટે કોડ શબ્દ સમજવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે ટૂંકમાં કોડ એટલે કે એ જે તમારી કોમ્પ્યુટરને શું કરવાનું છે તે કહે છે કોમ્પ્યુટર યુઝર દ્વારા લખેલા શબ્દોને સીધા સમજી શકતા નથી વધુમાં કોમ્પ્યુટર માત્ર ઝીરો અને એક ની બનેલ બાઇનરી ભાષાને જ સમજી શકે છે તે ફક્ત ઓન અને ઓફના ખ્યાલોને જ સમજે છે બાઇનરી કોડ ચાલુ અને બંધ ટ્રાન્ઝિસ્ટરને એક અને 0 અંક તરીકે અનુક્રમે રજૂ કરે છે આ કોડના અનંત સંયોજનો કોમ્પ્યુટરને કાર્યરત કરે છે બાઇનરી કોડને મેનેજ કરવા તેમજ યોગ્ય બનાવવા માટે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ ભાષાઓની રચના કરાઈ હતી આ ભાષાઓ વિવિધ હેતુઓ માટે વિવિધ પ્રકારની સેવાઓ આપે છે તે પ્રોગ્રામરોને બાઇનરી કોડમાં મહત્ત્વપૂર્ણ આદેશોનું ભાષાંતર કરવાની મંજૂરી પણ આપે છે જેનાથી આદેશોને કોમ્પ્યુટર સરળતાથી સમજી શકે હવે આપણે વાત કરીશું કોડિંગમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા કોડને ક્યારેય કોપી અને પેસ્ટ ના કરવો કોડિંગના તર્કને સમજવો ખૂબ જ જરૂરી છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ વિચારવું એડવાન્સ કોડ લર્નિંગ પહેલાં તમામ મૂળભૂત બાબતો શીખવી જરૂરી છે કોઈપણ પોગ્રામને ફંક્શનમાં વહેંચીને લખો અને રિટર્ન ટાઈપ અથવા પુનરાગમન પ્રકાર આધારિત જ ફંક્શન બનાવવાનો પ્રયાસ કરવો પ્રોગ્રામિંગમાં ભૂલ એ એક સામાન્ય વસ્તુ છે કોડને એવી રીતે લખવો જેનાથી કોઈ પણ સરળતાથી સમજી શકે કોડ લખતા પહેલાં દસ વાર વિચારો પછી જ કોડ લખવો જોઈએ કોડિંગ દરમિયાન વિચારવાની ગતિ સુધારવા માટે ડેટા સ્ટ્રક્ચર્સ અને આલ્ગોરિધમ્સની જાણકારી જરૂરી છે પ્રોગ્રામની શરૂઆતથી તેના આઉટપુટ સુધીનો ફ્લો ચાર્ટ તૈયાર કરવો અતિ આવશ્યક છે ઓનલાઈન ફ્રી કોડિંગ શીખવા માટેનો ઉપાય એટલે કે ઓનલાઈન ફ્રી કોડિંગ શીખવું હોય તો કઈ રીતે શીખી શકાય તો ઓનલાઈન કોડિંગ શીખવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ થ્રી સ્કૂલ્સ ડોટ કોમ ઓનલાઈન કોડિંગ શીખવાની શરૂઆત કરનારાઓ માટે ખૂબ જ સારી વેબસાઇટ છે જ્યાં તમે મફતમાં કોડિંગ શીખી શકો છો એટલું જ નહીં ઓનલાઈન અનેક વેબસાઇટ તેમજ એપ્લિકેશન છે જે કોડિંગનું શિક્ષણ આપે છે જે શિક્ષણ મેળવવું ખૂબ જ સહેલું હોય છે જોકે કોડિંગ માટેની પ્રોફેશનલ લેંગ્વેજ શીખવા માટે પૂરતો સમય અને ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે જેમાં એક નાની ભૂલ કોઈ મોટી એરર આપી શકે છે એટલે પ્રોગ્રામિંગ માટેની ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે જેનાથી તૈયાર કરેલા પોગ્રામને ઘણી મોટી અસર થાય છે જો એક પણ ભૂલ રહી જાય તો પોગ્રામને ખૂબ જ ગંભીર અસર પહોંચે છે જે ભવિષ્યમાં મોટું નુકસાન પણ કરી શકે છે કોડિંગ માટે જરૂરી પ્રોગ્રામિંગ ભાષાઓ એટલે કે કઈ કઈ મુખ્ય ભાષાઓ છે તેના વિશે વાત કરીશું પ્રોગ્રામિંગ માટે તો ઘણી બધી ભાષાઓ છે પરંતુ મહત્ત્વની જે ભાષાઓ છે તેના વિશે વાત કરીએ એચટીએમએલ પાયથોન જાવા સી પ્લસ પ્લસ સી લેંગ્વેજ પી એચ પી સીએસએસ તો આ આટલી મુખ્ય પ્રોગ્રામિંગ ભાષાઓ છે મિત્રો આ હતો આજનો આપણો કોડિંગ વિશેનો વિડીયો આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી લાગેલો હશે તો મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવાને આવનારા વિડીયોના તમને અપડેટ્સ મળતા રહે ધન્યવાદ